गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज अपने 502 जो सब्जेक्ट है आप सीबॉक एनी अंदर जो प्रीवियस दाखलो बनो तो जे ऑलरेडी अमे ओपन करो बराबर, बट एनी अंदर जे प्रमाण मने जाणवा मळ्युं छे के साउंड संभळातो ज नथी शरूआतथी, एटले के अवाज विद्यार्थीओने आवतो नथी। तो ए ज लेक्चर तमारा माटे हुं फरीथी रेकॉर्ड करी रह्यो छुं अने आ लेक्चर जे छे तमने रविवारे एटले के काले फरीथी जोई शकशो। जे लेक्चर जे आगळनो जोईए जे रिमूव थई जशे अने आ लेक्चर तमे फरीथी जोई अने दाखलो जे छे ए गणवानो तमारे प्रयत्न करवानो छे। आ दाखलो एटला माटे ऊपर कर्यो छे के आनी नथी मारे रकम लेवानी छे एटला माटे, बाकी दाखलो आपणे फरीथी જ ગણવાના છીએ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી। બીજી વસ્તુ તમને એ કહેવાની છે કે અમુક વિદ્યાર્થીઓ જેમ કે જેને અસાઇનમેન્ટ હજી સુધી મને મળ્યા નથી, આ વાત એટલા માટે હાલ કહી રહ્યો છું કે જે સ્ટુડન્ટ સમજો કે આયા છે ને હું હાજર નથી, તો એવા સ્ટુડન્ટ મને પીડીએફ ફાઇલ બનાવીને મોકલી શકે છે ફોર ધેર સિક્યોરિટી। કેમ કે જેવો તમે અસાઇનમેન્ટ સબમિટ નહીં કરાવો ટાઈમસર, તો એની અંદર તમને જ લોસ છે વિદ્યાર્થી મિત્રો, અને જો એ તમારો લોસ જે છે એ ઇન્ટરનલ ઉપર ડિરેક્ટ ઇફેક્ટ કરશે, તો નક્કી તમારે કરવાનું છે કે ઇન્ટરનલમાં તમારે કઈ રીતે પરફોર્મ કરવું છે બરાબર। તો હવે વધારે ટાઈમ વેસ્ટ કરતા નથી આપણે, આની અંદર ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આપણે ડિરેક્ટ ટુ ધ પોઈન્ટ જે છે વર્ડની ફાઇલની અંદર, એટલે કે આ દાખલાની અંદર આપણે દાખલો જે છે એ ગણવાનો પ્રયત્ન કરીશું અને તમને પૂરેપૂરી સમજણ પડે એની માટે જે છે દાખલો હું તમને ફરીથી સ્ટડી કરાવી રહ્યો છું। તો મહેરબાની કરીને જે દાખલો છે એ તમે પ્રોપરલી જોશો એવી આશા રાખું છું, અને જે પણ કંઈ તમને પ્રોબ્લેમ છે તો પબ્લિક કમેન્ટ ના મૂકો મહેરબાની કરીને। પબ્લિક કમેન્ટ શું છે કે જે યુટ્યુબ ઉપર વિડીયો તમે પબ્લિક કમેન્ટ મૂકો છો, દેટ મીન્સ કે એ શું થાય છે ઇશ્યુ એ પ્રમેન્ટ દરેક જોઈ શકે છે। સાઉન્ડ પ્રોબ્લેમ છે દેટ ઇઝ ફાઇન, તમે મને પર્સનલ કહી શકો છો, ગ્રુપમાં કહી શકો છો, તો એ તમારો પ્રોબ્લેમ જે છે હું સોલ્વ કરી દઈશ, નવો વિડીયો આપણે બનાવીને અપલોડ કરી દઈશું, એવી રીતે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ। પબ્લિક કમેન્ટ મૂકવાથી દેટ વિલ ઇફેક્ટ બેડલી, ઓકે? તો આ વસ્તુ ધ્યાનમાં તમારે રાખવાની છે। હવે આપણે જે દાખલાની રકમ છે એ ગણવાનો પ્રયત્ન કરીશું, તો રકમ જે છે અહીંયા આગળ મેં ઉપરથી જે કોપી કરીને લાવ્યો છું અને આ છે એન જોબ્સ 3 મશીન્સનો દાખલો છે બરાબર। તો એ એન જોબ 3 મશીન્સ છે, ઓકે? તો એઝ પર ધ રૂલ્સ ઓર એઝ પર ધ કન્ડિશન, જો સિક્વન્સિંગનો દાખલો તમે અત્યાર સુધી જો ગણ્યા હોય શીખ્યા હો, તો એની અંદર તમને ધ્યાન છે મુજબ કે આપણે જે દાખલો આપેલો છે તો આપણે અહીંયા લખીશું કે હિયર વી હેવ ગીવન થ્રી મશીન્સ એન્ડ 5 જોબ્સ, હિયર વી હેવ ગીવન 3 મશીન્સ એન્ડ 5 જોબ્સ,
So, as per the algorithm, we have to convert this problem into two machine problem. તમને મળી વિદ્યાર્થી મિત્રો કે તમે જે દાખલો ગણો છો અને એ જે દાખલો છે એની અંદર તમને આપણી એક જ અલ્ગોરિધમ છે જોન્સન્સ પ્રોસિજર. ઓકે, તો જોન્સન્સ પ્રોસિજર જે અલ્ગોરિધમ છે એની અંદર એ અલ્ગોરિધમ એવું કહે છે કે તમે જે પણ પ્રોબ્લેમ છે એ એન મશીન્સ સોરી એન જોબ્સ ટુ મશીન્સ એના એકોર્ડિંગ પ્રમાણે જ દાખલો કરવાનો. બરાબર છે? સો નાઉ લેટ્સ કન્વર્ટ ધીસ પ્રોબ્લેમ ઇન્ટુ ટુ મશીન્સ પ્રોબ્લેમ. ઓકે, સો એની માટે સોરી, તો આની માટે આપણી પાસે કન્ડિશન્સ છે. નંબર એક, એટલે કે જે કન્ડિશન્સ ચેક કરાવવાની છે કન્વર્ઝન માટે, એટલે કે કન્વર્ટ ધીસ પ્રોબ્લેમ ઇન્ટુ ટુ મશીન્સ પ્રોબ્લેમ. તો એ જે કન્વર્ઝન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કન્વર્ઝન માટે કન્ડિશન નંબર એક છે આપણી પાસે કે મિનિમમ ઓફ મશીન એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ ઓફ મશીન બી. મિનિમમ ઓફ મશીન એ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ ઓફ મશીન, પહેલી કન્ડિશન આ ચેક કરવાની છે વિદ્યાર્થી મિત્રો. બીજી કન્ડિશન છે મિનિમમ ઓફ મશીન સી ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ ઓફ મશીન સોરી, ઓકે, મિનિમમ ઓફ મશીન સી ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ ઓફ મશીન બી. ઓકે, તો તમને હવે ખ્યાલ આવતો હશે મુજબ કે ઓકે, મેં ટાઇટલ બી માર્યું છે ફોર સન્ડે રિવાઇઝ્ડ લેક્ચર. ઓકે, તો જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટી રહેશે નહીં. તો આ બે કન્ડિશન આની અંદર જો હોલ્ડ કરે છે, આ ત્રણ મશીન અલ્ગોરિધમના દાખલા માટે આપણી પાસે આ જ સ્ટેપ ફોલો કરવાનો છે. જો આ બે કન્ડિશન્સ મેં લખી છે એ બે કન્ડિશન્સમાંથી કોઈ પણ એક કન્ડિશન જો હોલ્ડ કરે છે, આ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. જો આ પોઈન્ટમાં તમે ક્લિયર થઈ જાઓ છો, સમજી જાઓ છો, ધેટ મીન્સ કે તમારી પાસે ક્લિયર રસ્તો છે કે કઈ રીતે તમારે આગળ વધવાનું છે. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? તો હવે
મિનિમમ ઓફ મશીન એ એટલે કે આ વેલ્યુ છે 5, ટોટલ 1 2 3 4 5 મિનિમમ વેલ્યુ જે છે તો અહીંયા આગળ તમે લખી શકો છો લાઈક મિનિમમ ઓફ મશીન એ એની વેલ્યુ છે 5 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ ઓફ મશીન બી એટલે કે મેક્સિમમ મિનિમમ વેલ્યુ ઓફ મશીન એ ધેન મેક્સિમમ વેલ્યુ ઓફ મશીન મિનિમમ વેલ્યુ અહીંયા લખી દઈશું આપણે એ પણ જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ખબર પડવી જોઈએ. દાખલો કોઈ પણ વિદ્યાર્થી આપણો આ લેક્ચર જોશે તો ડેમ શ્યોર ગેરંટી છે કે એને આ દાખલાની અંદર કોઈ જ પ્રકારની ડિફિકલ્ટી મળશે નહીં. બરાબર, મિનિમમ વેલ્યુ કઈ છે વિદ્યાર્થી? તો હું આ લાઈન પકડી લેવું છું, મશીન એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે 5, 7, 6, 9 અને 5 જે વેલ્યુ છે તો એની અંદર મિનિમમ વેલ્યુ કઈ છે? તો 5. ડન. હવે મેક્સિમમ વેલ્યુ ઓફ મશીન બી, તો હવે આ લાઈનને આપણે સિલેક્ટ કરીશું 2 1 4 5 3. મેક્સિમમ વેલ્યુ કઈ છે વિદ્યાર્થી મિત્રો? અગેઇન 5, દેટ ઇઝ ઓકે. 5 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 5, કન્ડિશન આપણી સેટિસ્ફાઈડ થાય છે. 5 એ 5 કરતા મોટા ભાઈ ગણાય ને સરખા પણ ગણાય, એટલે આપણે આ સરખાની કન્ડિશન સાચી પડી છે. તો દેટ ઇઝ ફાઇન વિથ અસ. ઓકે, સો હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે દાખલો ગણવાનો છે હવે કે મિનિમમ વેલ્યુ ઓફ મશીન સી, તો મિનિમમ વેલ્યુ કે છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો એ પ્રમાણે મિનિમમ વેલ્યુ છે 3, જે હું આ લાઈન સિલેક્ટ કરું છું તમારા માટે જેથી કરીને તમને ખબર પડશે કે કઈ રીતે સિલેક્શન થાય છે. મિનિમમ વેલ્યુ છે 3, મેક્સિમમ વેલ્યુ મશીન બીની કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો મેક્સિમમ વેલ્યુ મશીન બીની છે 5. તો અહીંયા આગળ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો 5. તો તમે હવે જોઈ શકો છો એ પ્રમાણે કે જે આપણી બે કન્ડિશન્સ છે, ઓકે, અને એ બે કન્ડિશન્સના અકોર્ડિંગ પ્રમાણે જે દાખલો આપણે ગણીએ છીએ તો એની અંદર તમે જાણો છો એ મુજબ વિદ્યાર્થી મિત્રો કે કઈ કન્ડિશન્સ હોલ્ડ કરે છે. તો યુ કેન સે કે આ કન્ડિશન્સ જે છે હોલ્ડ કરે, તો મિનિમમ વેલ્યુ મશીન એ અને મેક્સિમમ એટલે બેમાંથી કોઈ પણ એક કન્ડિશન હોલ્ડ કરે તો આપણે એવું લખી શકીએ ઇફ અબોવ ગિવન કન્ડિશન ઇફ કરીને લખીએ, આપણે લખીશું અહીંયા આગળ ફ્રોમ અબોવ ગિવન કન્ડિશન ઇફ વન ઓફ ધેમ હોલ્સ ટ્રુ ધેન કન્વર્ટ ધીસ થ્રી મશીન્સ પ્રોબ્લેમ ઇન ટુ 2 machines problem. From above given condition, if one of the holds true, આ લાઈન ઉપર હું ભાર મૂકું છું, if one of them holds true, એના પર આપણે ફોકસ કરીશું કે if one of them holds true, then convert this 3 machines problem into 2 machines problem. ક્લિયર થઈ ગયા વાત વિદ્યાર્થી મિત્રો? કોઈ ડાઉટ છે અહીંયા આગળ? ઓકે, સો નાવ આપણે જે મશીન એ બી અને સી જે છે તો નવી મશીન જનરેટ થશે લાઈક મશીન જી ઇઝ ઇક્વલ્સ ટુ મશીન એ પ્લસ મશીન બી એન્ડ
मशीन एच इज इक्वल्स टू मशीन सी सॉरी मशीन बी प्लस मशीन सी। तो जे आपणे आ बे कंडीशन्स मतलब कि आ स्ट्रक्चर छे आटलू फॉलोअप थाय छे तो आपणे आप कही शकीए कि आ रीतनुं स्ट्रक्चर जे छे फॉलो थशे अने आ रीतनी नवी मशीन्स क्रिएट थशे जे मशीन जी एंड मशीन एच ए जे छे आपणी बे नवी मशीन छे जे अलग अलग कलर्स एटला माटे यूज करूँ छूँ विद्यार्थी मित्रों के जेथी करीने तमने आ दाखलानी अंदर कई जगह थी कई जगह मूवमेंट आपणे करीए छीए एनी पूरेपूरी माहिती तमने मळी रहेशे। बराबर कोई डाउट छे अहींया सुधी? जे आ स्टेप फॉलोअप कर्या छे मैं दाखलो तमने आपेलो छे अहींया आगळ हूँ स्टेप बाय स्टेप एटला माटे लखी रह्यो छूं कि जेथी करीने तमने क्लियर खबर पड़े कि आपणे कई प्रोसिजर करी रह्या छीए फॉलो। तो डोंट थिंक सो मच अबाउट धीस, आ स्टेप एटला माटे फॉलोअप करीए छीए कि जे मशीन बराबर तो ए मशीन्सना अकॉर्डिंग प्रमाणे दाखलो तमे गणी शको। बराबर छे विद्यार्थी मित्रों? तो हूँ एवी आशा राखू छूँ कि तमने जे दाखलो हाल मैं गणायो छे तो एनी अंदर कोई पण प्रकारनो डाउट आई थिंक तमने हशे नहीं। ओके छे? तो आशा राखू छूँ कि जे बी स्टॉप टॉपिकनी अंदर तमने कंई क्लियर छे तो ए टॉपिक तमने इजीली अंडरस्टेन्ड करवा मळशे। ओके सो लेट्स मूव ऑन टू दी कन्वर्जन ऑफ मशीन एजी एंड एच। सो लेट अस डू द कॉपी ऑफ दिस टेबल एंड पेस्ट दिस टेबल। आ बे मशीन प्रॉब्लमनी अंदर आपणे कन्वर्ट करवानो छे एटला माटे एने पण हूँ एक हाईलाइट कलर आपी दऊं छूँ एंड मशीन एच ની જે છે એ એન્ટાયર રો ને હું ડિલીટ કરી દઉં છું અને અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રોનું નામ આપી દઉં છું મશીન જી એન્ડ એચ। ડન? કોઈ ડાઉટ છે અહીંયા સુધી? ઓકે નાઉ ડિલીટ। આ અને આ વેલ્યુનો સરવાળો, આ અને આ વેલ્યુનો સરવાળો એવી રીતે જે આ વેલ્યુઝ આપેલી છે એ સરવાળો કરી અને આપણે ફટાફટ જે છે દાખલાની અંદર વેલ્યુઝ જે છે એ ફટાફટ શોધી દઈએ તો પછી આપણો દાખલો જે છે એ આગળ કરવામાં મદદરૂપ થશે। ઓકે સો સ્ટાર્ટિંગ ધ અધર એક્ઝામ્પલ। ઓકે તો 5 + 2 5 + 2 = 7 હું અહીંયા કેટલા માટે આ વેલ્યુ લખું છું કે જેથી કરીને તમને આ કેવી રીતે આવ્યા તમને ખબર પડે કે 5 + 2 લાઈક 7 + 1 6 + 4 બરાબર 7 + 1 6 + 4 સરવાળો આપણે પછી કરીએ પહેલાં વેલ્યુ મૂકી દઈએ 9 + 5 અને 5 + 3 9 + 5 અને 5 + 3 ઓકે 9 2 + 3 અને 1 + 7 તો 2 + 3 1 + 7 4 + 5 5 + 6 4 + 5 5 + 6 3 + 7। તો હવે બધાનો સરવાળો કરી દઈશું આપણે તો 7 + 1 = 8 6 + 4 = 10 = 14 5 + 3 = 8 2 + 3 = 5 1 + 7 = 8 4 + 5 = 9 5 + 6 = 11 3 + 7 = 12 તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારી જે ત્રણ મશીન્સ
ની જે પ્રોબ્લેમ હતી એને આપણે કન્વર્ટ કરીને બે મશીન્સની અંદર તમે જોઈ શકો છો, મશીન જી એન્ડ મશીન એચ, એમાં આપણે કન્વર્ટ કરવું છે, બરાબર છે. અને જેની વેલ્યુ છે લાઈક 7, બરાબર છે, દેન આફ્ટર 8, 10, 14, 8, 5, 8, 9, 11, અને આ જે વેલ્યુ મેં સિલેક્ટ કરી છે એને પણ હું તમારા માટે હાઇલાઇટ કરી દઉં છું, કે જેથી કરીને તમને ખબર પડે કે કઈ વેલ્યુ કન્સિડર કરવાની. ઓકે, સો લેટ્સ નાઉ ફાઇન્ડ આઉટ ઓપ્ટિમલ સિક્વન્સ. ઓકે, ફાઇન્ડ આઉટ ઓપ્ટિમલ સિક્વન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે કન્વર્ઝન કરેલી છે મેથડની અંદર આ રહ્યા, તો હું આને હવે કોપી કરું છું એન્ડ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ડાઉન યર પેસ્ટ. ઓકે, નાવ 7, 8, 10, 14 and 8, then 5, 8, 9, 11 and 10. તો આપણી પાસે હવે આ છે, તો ધીસ ઇઝ ધ નાવ સ્ટેપ, સોરી આની આ લખીશું આપણે સ્ટેપ નંબર 1. ઓકે, તો સ્ટેપ નંબર 1ની અંદર આપણને જે સિક્વન્સ મળશે વિદ્યાર્થી મિત્રો, તો એ સિક્વન્સ માટે આપણે એક અગલ ટેબલ લઈ લઈશું 5 ખાનાનું, અને અહીંયા આગળ જોઈએ તો એ મુજબ મારા મત પ્રમાણે તમે જોઈ શકો છો પ્રમાણે હવે આ જે વેલ્યુઝ છે એમાંથી નાની વેલ્યુ ક્યાં આગળ છે, તો તમે જોઈ શકો છો નાની વેલ્યુ જે છે 5 છે, એ છે મશીન એચની અંદર. એચની અંદર છે માટે આપણે એને લાસ્ટમાં, એટલે કે લાસ્ટ જે 5 નંબરનું ખાનું છે એની અંદર આપણે એ વેલ્યુઝને પુટ ઓન કરીશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી સિક્વન્સ ઓફ ઇનિશિયલ્સ. તો અહીંયા આગળ આપણે 1 મૂકીશું. હવે સિમ્પલ આ જે સ્ટેપ ફોલોઅપ કર્યું છે તો એને હું જસ્ટ લાઈક કોપી એન્ડ પેસ્ટ કરીશ. ઓકે, સો કોપી એન્ડ પેસ્ટ. નાવ સ્ટેપ નંબર આપણું આ થશે વિદ્યાર્થી મિત્રો 2, બરાબર. સ્ટેપ નંબર 2, અને આ જે છે એમ લખે રો નંબર, એટલે કે પહેલા કોલમને હું શું કરીશ, ડિલીટ કરી દઈશ. ઓકે, સો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે વેલ્યુઝ મળી છે આપણને એ 1, હવે નાની વેલ્યુ કઈ છે તો 8, 8, 8, બટ અહીંયા આગળ 10 છે, અહીંયા આગળ 8 છે, સો કન્સિડર અહીંયા પહેલી વેલ્યુ 8 છે, સો આને હું અહીંયા આગળ કન્સિડર કરીશ અને વેલ્યુ અહીંયા આપીશ. તમને સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે. સ્ટેપ નંબર 3ની અંદર જે 2 નંબરની કોલમ છે એને આપણે ડિલીટ કરીશું, એન્ડ હવે તમે આ 5 નંબરની કોલમ છે એની વેલ્યુ 8 છે, તો પુટ ડાયરેક્ટલી 5 અહીંયા, બીકોઝ કે જ્યારે 2 વેલ્યુમાં ટાઈ થાય છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ 2 વેલ્યુમાં ટાઈ થાય છે એટલે 1 વેલ્યુ તમે મૂકી દીધી, દેન આફ્ટર યુ હેવ ટુ કન્સિડર એઝ અ સેકન્ડ વેલ્યુ ડાયરેક્ટ. ઓકે, તો કંટ્રોલ સી એન્ડ સ્ટેપ નંબર 4 વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણું આ રીતે થશે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. અને જે આ છે કોલમને હું ડિલીટ કરીશ, 9 તમે જોઈ શકો છો નાની વેલ્યુ છે જે એચ મશીનની અંદર છે એ આપણે અહીંયા આગળ મૂકીશું, બરાબર. તો તમને આઈડિયા ક્લિયર થઈ જશે. લાસ્ટ જે સ્ટેપ છે આપણું સ્ટેપ નંબર 5. ઓકે, તો સ્ટેપ નંબર 5ને કઈ રીતે કન્સિડર કરીશું, તો એ છે આ ડિલીટ ફોલો કરીશું અહીંયા મૂકીશું. તો એકોર્ડિંગ ટુ ધ સ્ટેપ
1 ટુ 5 જે આપણા સ્ટેપ 1 થી 5 જે આપણે ફોલો કર્યા છે વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી શકો છો કે જે આ 5 સ્ટેપ ફોલો કર્યા છે મેં, તો એની અંદર તમને ક્લિયર આઈડિયા મળી ગયો હશે કે એ 5 સ્ટેપની અંદર જે છે એમાં ક્લિયરલી યુ કેન જસ્ટિફાય યોર થિંગ્સ, જસ્ટિફાય યોર ડેટા. ઓકે, સો યુ કેન ઇઝીલી ડિટરમાઇન વોટ આઈ મીન ટુ સે. ઓકે, એના તમે સમજી શકો છો એ મુજબ કે આપણી પાસે ઓપ્ટિમલ સિક્વન્સ જે છે હું અહીંયા લખી શકું છું, ઓપ્ટિમલ સિક્વન્સ ઇઝ, જે આપણને ઓપ્ટિમલ સિક્વન્સ મળી જાય વિદ્યાર્થી મિત્રો, તો એને અહીંયા આગળ પેસ્ટ કરીશું. એન્ડ નાવ સોરી ઓકે નો કલર એન્ડ આ સિલેક્ટ કરીને હવે હું એમાં થોડો કલર આપી દઈશ. જસ્ટ ઓલ બ્રાઉન કલર નો, તો કોઈ ઇશ્યુ નથી. આપણે કોઈ કલર આપવો હોય તો અહીંયા જઈ થિંક આપી શકાય. ઓકે, તો તમને જે ઓપ્ટિમલ સિક્વન્સ મળી છે મેં એને તમે જોઈ શકો છો એ પ્રમાણે કલરની અંદર મૂકી છે, કે જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર મળી રહે કે કઈ રીતે તમે પહોંચો. ઓકે, તો ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે આ વસ્તુ. હવે જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું, નાવ ફાઇન્ડ આઉટ ધ ટોટલ એલર્સ ટાઈમ ફોર ઓલ થ્રી મશીન્સ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે કે જે આપણે ફાઇન્ડ આઉટ કરીશું એ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ અને જે મશીન છે, મતલબ કે જે આપણે યસ કોપી કરીશું એને, દાખલો આપણે જ ગણીશું વિદ્યાર્થી મિત્રો. એ સ્ટ્રક્ચર એટલા માટે કે જેથી કરીને આપણે ટાઈમ અહીંયા આગળ જે છે એ બગાડવો પડશે. ઓકે, તો જે ઓપ્ટિમલ સિક્વન્સ આપણને મળી છે વિદ્યાર્થી મિત્રો, તો એ ઓપ્ટિમલ સિક્વન્સને હવે અહીંયા હું લખીશ લાઈક 2, 5, 4, 3 and 1 બરાબર. તો હવે તમે સમજી શકો છો એ મુજબ કે મશીન એ, બી અને સી, હવે જી અને એચ નો રોલ જે છે પૂરો થઈ જાય છે અહીંયા આગળ. કેમ રોલ પૂરો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને સમજાવી દઉં કે જે આપણે દાખલો ગણ્યો છે બરાબર, એ 3 મશીન્સમાંથી 2 મશીનમાં કન્વર્ટ કરવા માટે ગણ્યો. તો ફોર એક્ઝામ્પલ કે જે બી ડેટા અને જે બી કન્સિડરેશન આપણે ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે સમજી શકો છો એ પ્રમાણે કે જે આપણી રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ પ્રમાણે તમે એ દાખલાને કેવી રીતે ગણી શકો. ઓકે, તો ક્લિયરલી જે છે એ તમે ત્યાં આગળ સમજી અને મને કહી શકો છો કે દાખલાની અંદર જે ટોપિક્સ જે છે આપણા એમાં કઈ રીતે લખવાનું છે. તો તમે જુઓ કે દાખલાની અંદર હવે કે જે આ વેલ્યુઝ છે, એટલે કે કઈ વેલ્યુઝ આપણે કન્સિડર કરીશું વિદ્યાર્થી મિત્રો, તો વેલ્યુઝ કન્સિડર કરવાની છે હવે આ વેલ્યુઝ બરાબર. તો હવે તમે થોડુંક વિચારો કે કઈ રીતે છે આપણું. દાખલો જે છે ગણીએ છીએ આપણે, તો યુ કેન અવેર ઓફ દેટ
बराबर। सो क्लियरली यू कैन गेट दिस पर्टिकुलर थिंग्स। ओके नाउ ये सीक्वेंस से पहली छे बे नंबर ने जॉब मशीन ए माटे इनिशियल टाइम आपने लखीशु जीरो जे तमे जानो छे मुजब के जे स्टार्टिंग टाइम थशे ए जीरो थी स्टार्ट थशे ऑलवेज बराबर। तो एमां कोई आपणे प्रॉब्लम क्रिएट थी नथी। ओके तो लेट्स मूव ऑन टू मशीन टू माटे जे छे वेल्यूज कई छे तो सात एक अने सात सॉरी सात एक अने सात। तो तमे समझी शको छो मुजब के जीरो जे छे इन टाइम रहेशे कोई पण मशीन स्टार्टिंग थी थाय छे एना माटे। अने हवे मशीन ए जॉब नंबर बे एना माटेनो जे छे टाइम आपणे अहीं आगळ लाइक हा तो सात एक अने सात एटले हुं अहीं लखीश के तमने खबर पड़े अहीं माटे जे छे अहीं लखीशुं आपणे के ओके। तो हवे जे छे अहीं आगळ आपणे वेल्यू लखीए छीए मशीन ए नी अंदर जे वेल्यू छे विद्यार्थी मित्रों तो ए छे सात एक अने सात बराबर। हाँ तो सात एक अने सात अहीं लखीशुं अने हवे अहीं आगळ एटले के जीरो प्लस सेवन इज इक्वल्स टू सेवन। ओके जीरो प्लस सेवन इज इक्वल्स टू सेवन। मशीन बी ना अंदर एनो इन टाइम थशे सेवन बिकॉज के आ जे वेल्यू आपणे मळे छे त्यांथी ज आपणे स्टार्ट करीशुं। तो सात जे वेल्यू छे सातमा कलाके इन थशे तो सेवन प्लस वन इज इक्वल्स टू एट अने इन टाइम थशे आनो एट। सो एट प्लस सेवन इज इक्वल्स टू एट प्लस सेवन इज इक्वल्स टू फिफ्टीन। दिस इज द वे अपने आनी अंदर जे छे विद्यार्थी मित्रों ए कई रीते वेल्यूज ने कंसिडर करी शकीए छीए। तो तमने ख्याल पड़तो हशे ए मुजब इजीली तमे दाखलो गणी शको छो बराबर। कोई डाउट छे अहींया सुधी? ओके तो लेट्स मूव ऑन टू दी इन टाइम जे छे हवे सात थई जशे अने आ जे सिक्वल छे एने डिलीट करीशुं पर्टिक्युलर। तो अहीं पांच नंबर की जॉब है तो एनी वेल्यूज जो लीए फटाफट पांच त्रण अने सात ए वेल्यूज है पांच त्रण अने सात। तो अहीं आगे लखीश लाइक सेवन प्लस फाइव इज इक्वल टू ट्वेल्व। तो हवे अहीं विद्यार्थी मित्रों जो बार है आउट टाइम आठ है आउट टाइम वधारे टाइम जे छे बार एने कंसिडर करीशुं बार बार वत त्रण इज इक्वल्स टू पंदर बराबर। अने तमे जोई शको छो मुजब अहीं आगळ आउट टाइम पंदर छे अहीं पण आउट टाइम पंदर छे तो बंने सरखा छे तो कोई इश्यू नथी पंदर मूकी दू सीधे सीधा अने पंदर वत्ता सात इज इक्वल्स टू ट्वेंटी टू। तो तमने ख्याल पड़े छे मुजब के जे दाखलो आपणे आ गणीए छीए विद्यार्थी मित्रों तो तमे जोई शको छो ए मुजब के दाखलानी अंदर कई रीते आपणे दाखलो कंसिडर करीए छीए। ओके फॉर द पॉइंट यस। हवे आपणे विद्यार्थी मित्रों जे छे ए बार ए इन टाइम जे छे मशीन चार माटे हवे आने आपणे हूँ डिलीट करूँ। चार नंबरनी जे जॉब छे एने टाइम छे नौ पांच अने छ। ओके तो नौ पांच छ ओके तो बार छे तो बार वत्ता नौ इज इक्वल्स टू ट्वेंटी वन। हवे अहीं आगळ तमे जोई शको छो एकवीस छे अहीं पंदर छे तो आपणे कंसिडर करीशुं एकवीस एकवीस प्लस एकवीस प्लस फाइव इज इक्वल्स टू ट्वेंटी सिक्स। अने અહીંયા આગળ તમે જો એ મુજબ છવ્વીસ છે અને અહીંયા બાવીસ છે તો કન્સિડર કરીશું છવ્વીસ છવ્વીસ પ્લસ છ એટલે થશે વિદ્યાર્થી મિત્રો થર્ટી ટુ ક્લિયર।
कोई डाउट है यहाँ सुधी? बराबर, तो हवे तमे जे जोई शको जे मुजब के त्रण नंबर नी मशीन जॉब जे छे एना माटे इन टाइम थशे 21 अने त्रण नंबर नी जे मशीन नी वेल्यू छे 6, 4 अने 5। तो अहीं आगे लखी दीधुं 6, 4, 5 21 वत्ता 6 इज इक्वल्स टू 27। हवे अहीं 27 छे, अहीं 26 छे, कंसीडर 27। तो तमे जोई शको छो मुजब के 27 वत्ता 4 एटले थशे विद्यार्थी मित्रो 31। बराबर, सॉरी, जस्ट इन टाइम 27, तो 27 वत्ता 4 इज इक्वल्स टू 31। हवे अहीं आगे 31 छे, त्यां आगे 32 छे, कंसीडर 32, बिकॉज के टाइम वेलो पूरो थई गया छे, सो इट नॉट अ कंसिडरेशन टाइम। 32 प्लस 5 इज इक्वल्स टू 37। तो तमे जोई शको छो मेरे विद्यार्थी मित्रों के कई रीते आपणे दाखलो भणीए छीए, अने जे लास्ट जे छे जॉब 1 एना माटे थो टाइम जे छे आपणे फटाफट जोई लईशुं। 5, 2 अने 3 छे, तो ए अहींया आगळ हुं लखी दऊं छुं टेम्पररी के जेथी करीने आपणे वारे घड़ीए माटे ऊपर जवुं पड़शे नहीं। 5, 2, 3 ओके, सो इजीली तमे कंसीडर करी शको छो 27 वत्ता 5 इज इक्वल्स टू 32। तो 32 અહીંયા આગળ આઉટ ટાઈમ છે ત્યાં 31 છે, કન્વર્ટ 2, તો 32 પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 34 એન્ડ એ 34 આઉટ ટાઈમ છે ત્યાં 37 છે, 37 કન્સિડર થશે, 37 પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 40। સો તમે જોઈ શકો છો એ મુજબ કે આપણને જે છે ટોટલી એલેપ્સ્ડ ટાઈમ જે છે એ કઈ રીતે કન્સિડર થાય છે જોઈ શકો છો। તો આ જે ટેબલ વિદ્યાર્થી મિત્રો બને છે એ ટેબલને તમે જોઈને સમજી શકો છો કે કઈ રીતે દાખલો આપણે કન્સિડર કરીને ગણીએ છીએ, અને પ્રોપરલી સમજણ પડે તમને એ રીતે મેં દાખલો પ્રોપર વેમાં ગણ્યો છે। હવે હજી આપણા ક્વેશ્ચન જે છે આના એ બાકી જ છે, મતલબ કે આપણે જસ્ટ ટોટલ એલેપ્સ્ડ ટાઈમ ફાઇન્ડ કર્યો છે, બીજું કંઈ કર્યું નથી। ઓકે, તો હવે આપણે આગળ વધીએ, જે દાખલાનો જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા લખી શકાય આપણે પહેલો જે જવાબ છે આપણો કે ટોટલ टाइम इज, तो टोटल एलएफ टाइम इज 40 कलाक ये तमारो टोटल एलएफ्ड टाइम हसे। ओके, नाउ कंसीडरिंग आइडल टाइम फॉर मशीन ए इज, મશીન એ માટેનો જે આઇડલ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો એ આઇડલ ટાઈમ છે એ કયો છે? તો તમે સમજી શકો છો એ મુજબ કે આઇડલ ટાઈમ ફોર મશીન એ ઇઝ, તો 40 જે ફાઇનલ ટાઈમ છે માઇનસ 32 જે ટાઈમ છે એ જે છે ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 8 આવર્સ। ઓકે, તો તમે સમજી શકો છો કે એ પ્રમાણે મશીન એ જે છે ઇનિશિયલથી લઈને આ વેલ્યુ જે કન્સિડર થાય છે આપણી એની અંદર તમે જોવો એ મુજબ કે દાખલાની અંદર જે કન્સિડરેશન આપણે કરીએ છીએ, તો એ જે દાખલો છે તમે કેવી રીતે એને ચેકઆઉટ કરાવો છો? બરાબર, તો 40 - 32 એટલે થઈ જશે 8 આવર્સ. ઓકે, નાઉ
आइडल टाइम फॉर मशीन बी इज मशीन बी माटे नो जे आइडल टाइम छे विद्यार्थी मित्रों तो ई छे केटलो तो तमे जोई शको छो ए प्रमाणे तो पहला जे 7 आवशे ए रीते तो 0 थी 7 आ वेल्यू सुधी मतलब के मशीन ए छे त्यां सुधी तमारुं मशीन आइडल रहे छे ओके तो जे भी छे तमारुं कंसिडरेशन एमां के कई रीते तमारी वेल्यू जे छे एनी अंदर ए वेल्यू तमारी कंसिडर थाय छे एनी माटे तमे कई रीते वेल्यू सिलेक्ट करी शको छो बराबर तो तमे जाणो छो मुजब के इनिशियल टाइम जे छे 7 ए तो रहेवानो छे कम्पलसरी केवी रीते आवे छे ए भी हुं तमने समझाई दउं छुं ओके तो तमने आइडिया जे छे क्लियर थई जशे बराबर तो जे छे ए एनी माटे तमारो जो डेटा जे छे ए डेटा ने कंसिडरेशन प्रमाणे के ए वेल्यूज जे छे ए तमे कंसिडर करी देशो बराबर छे ओके तो जे छे बीजू एनी माटे तमारो डेटा वेल्यूज जे छे એની માટે તમે કઈ રીતે કન્સિડર કરાવો છો એ તમે ત્યાં આગળ ઓકે સો એની અંદર હવે જે છે ઇન આઉટ ટાઈમ જે છે 8 છે અને અહીંયા આગળ 12 છે તો એ આપણે વેલ્યુ થશે 4 એ તમે જુઓ કઈ રીતે આવે 4 કે 12 માઇનસ 8 કરીએ એટલે 4 વેલ્યુ જે મળે છે એ હોલ્ડ ટાઈમ કહી શકાય એનો કે એ તમે ત્યાં આગળ કન્સિડર કરી શકો છો ઓકે સો એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ધેટ ઇઝ આઇડલ ટાઈમ ફોર મશીન બી એ કહી શકાય ઓકે સો યુ કેન જસ્ટિફાય યોર ડેટા વિથ ધેટ કન્સિડર વેલ્યુ બરાબર તો હવે અહીંયા આગળ 15 આઉટ ટાઈમ છે અહીંયા આગળ 21 છે સો ડિફરન્સ ઇઝ 6 તો એ 6 કલાકનો ડિફરન્સ એ પણ આઇડલ ટાઈમ છે ધેન આફ્ટર અહીંયા આગળ 26 છે અહીંયા આગળ 27 છે તો 1 ધેટ ઇઝ અ ડિફરન્સ તો તમને આઈડિયા ક્લિયર થઈ જશે 7 4 6 અને 1 પછી તમે જો અહીંયા આગળ 31 છે અહીંયા 32 છે તો કન્સિડર થશે કેટલા વિદ્યાર્થી મિત્રો અગેન ધેટ ઇઝ અ 1 આર જે છે એ આઈડિયલ ટાઈમ રહેશે દેન આફ્ટર લાસ્ટ જે છે 34 to 40 ઇટ્સ બિકોઝ કે આપણે આની અંદર શું કર્યું 40 - 32 40 - 34 થશે 6 તો ઇઝ ટોટલ જે છે 11 - 6 17 18 19 - 6 25 કલાક જે છે એ હોલ્ડ ટાઈમ ઓર આઇડલ ટાઈમ તમે કહી શકો છો કે મશીન બી માટેનું છે એન્ડ આઇડલ ટાઈમ ફોર મશીન સી ઇઝ ઓકે તો આઇડલ ટાઈમ ફોર મશીન સી ઇઝ હવે આ જો તમને ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો કેવી રીતે લાવ્યા છીએ તો સમજવું હોય તો તમને ફરીથી કહી દઉં છું કે આ વેલ્યુ જે છે હું આ પતાવીને તમને કહી દઉં છું કે આ વેલ્યુ કઈ રીતે આપણે કન્સિડર કરીશું આની અંદર તમારે મેઇન જે લોચો થાય છે દરેક વિદ્યાર્થીને એ મશીન બી આઈડિયલ ટાઈમ શોધવામાં જ થાય છે કેમ એનું રીઝન છે એક જ વિદ્યાર્થી મિત્રો કે જે તમે દાખલો ભણો છો એની અંદર જે આઇડલ ટાઈમ જે છે સ્કીપ થતો હોય કાં તો હોલ્ડ થતો હોય એ કન્સિડર કરવો જ પડે ઓકે તો એ કન્સિડર કરીએ છીએ આપણે મશીન સીની અંદર તમે જોઈ શકો છો મુજબ ઇનિશિયલ ટાઈમ પહેલો થશે 8 કારણ કે 8 કલાકે જેમ ટાઈમ મળ્યો છે ઇન ટાઈમ તો 8 થશે 15 15 દેટ ઇઝ ફાઇન કોઈ હોલ્ડ ટાઈમ નથી અહીંયા આગળ 22 છે અહીંયા આગળ 26 છે સો 4 આર એ પણ વેઇટિંગ છે 32 32 30
7 37, that is fine. So let me consider only 8 + 4 = 12 hours. ओके, सो जे आ 7 जी वेल्यू मळी छे आपणने, ए वेल्यूज कई रीते आई छे तो हुं अहींया तमने समजावा जई रह्यो छुं के 0 - 7, जस्ट फॉर योर अंडरस्टेन्डिंग, आपणने आ 7 वेल्यू कई रीते मळी, तो अहींया आगळ 0 થી 7 ઇન ટાઈમ છે એટલા માટે, અને અહીંયા આગળ આપણે એવું લખી શકીએ લાઈક આને થોડું અંદર લઈ લઈએ, યસ નાવ અહીંયા આગળ એટલે કે કંટ્રોલ સી કંટ્રોલ વી અને 0 - 8 એટલે કેટલા 8 આપણને મળે છે. ગોટ ધ પોઈન્ટ? નાવ આ જે 4 વેલ્યુ એટલે કે 8 અને 12 વચ્ચેનો ડિફરન્સ છે, તો તમે અહીંયા લખી શકો છો 12 - 8, તો યુ ગોટ ધ 4. આ જે 6 વેલ્યુ મળી છે તો એના માટે જે 21 - 15 નો ડિફરન્સ, 21 - 15 દેટ ઇઝ 6, બરાબર છે. અહીંયા 1 વેલ્યુ મળી છે તો દેટ ઇઝ ડિફરન્સ ઓફ 27 - 26, દેટ ઇઝ અ ડિફરન્સ 1. ઓકે, એન્ડ અહીંયા આગળ જે છે 32 - 31, એ ડિફરન્સ છે. અને આ જે ડિફરન્સ છે એટલે કે 40 - 34, દેટ ઇઝ ડિફરન્સ 6. તો તમે સમજી શકો છો એ મુજબ વિદ્યાર્થી મિત્રો, કે આ જે વેલ્યુઝ મેં તમે લખી છે તો તમને ખબર પડે એના માટે લખી. આ જે 40 મશીન એનો ઇઝી છે કે જે ફાઇનલ ટાઈમ હોય એ માઇનસ એનો જે ફાઇનલ આઉટ ટાઈમ હોય મશીનનો એ બંને વચ્ચેનો તમે ડિફરન્સ કરો છો, ધેટ ઇઝ ધ આઈડિયલ ટાઈમ ફોર ધેટ પર્ટિક્યુલર મશીન. ઓકે, ક્લિયર થઈ ગયા વાત? તો હવે કોઈ પ્રકારનો ડાઉટ આઈ થિંક તમને હશે, રેડી છે? તો આપણે આગળ વધીએ અને આની દાખલાની જે જે ફાઇનલ કલેક્શન તમને હું કહી દઉં છું કે કઈ રીતનું છે. તો ટોટલ એલેપ્સ્ડ ટાઈમ જે છે આપણો એ છે વિદ્યાર્થી 40 આવર્સ. તો એ જે 40 આવર્સ છે એને તમે લાઈક કન્સિડરેશન કરી શકો છો. આઈ થિંક 40 આવર્સ આઇડલ ટાઈમ ફોર મશીન એ ઇઝ લાઈક 40 - 32 એ છે 8 આવર્સ. તો કન્સિડર 8 આવર્સ એન્ડ આઇડલ ટાઈમ ફોર મશીન બી ઇઝ દેટ ઇઝ 25 આવર્સ. તો એ 25 કલાક છે. અને લાસ્ટ જે છે મશીન સીનો આઇડલ ટાઈમ છે દેટ ઇઝ 12 આવર્સ. તો એ પણ તમારું કન્સિડરેશન છે. ઓકે, સો તમે સમજી શકો છો એ મુજબ કે દાખલાનો જે જવાબ મળે છે એ કઈ રીતે મળે છે અને કેટલો મળે છે. ટોટલ એલેપ્સ્ડ ટાઈમ જે છે 40 કલાક, દેન આફ્ટર આઇડલ ટાઈમ ફોર મશીન એ ઇઝ 8, દેન આઇડલ ટાઈમ ફોર મશીન બી ઇઝ 25, આઇડલ ટાઈમ ફોર મશીન સી ઇઝ 12 આવર્સ. આ તમારો દાખલો થાય છે આ રીતે. તમે જોઈ લો કે પ્રોપર વેની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ કહી શકાય, ધીસ ઇઝ ધ વે ધેટ યુ કેન એક્સપ્લેન યોર એક્ઝામ્પલ. આની અંદર તમને સ્ટીલ કંઈ પ્રોબ્લેમ હોય કે તો કોઈ પણ હજી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, એમની માટે કોઈ ઇશ્યુ છે નહીં. તમને અસાઇનમેન્ટનો પણ દાખલો હું આપી દઉં છું કે જે અસાઇનમેન્ટ દાખલો આપવાનો છે તમને એ છે આજના લેક્ચર માટે, જે રિવાઇઝ લેક્ચર છે એકચ્યુઅલીમાં, બટ એ તમને હું આપી દઉં છું. લાઈક 2 સેલ પહેલાં હું ઇન્સર્ટ કરી દઉં છું, ઇન્સર્ટ કોલમ ટુ ધ રાઇટ, અગેન ઇન્સર્ટ કોલમ ટુ ધ રાઇટ. ઓકે, સો કન્સિડર કરી દઈએ છીએ આ રીતે, જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, 1 2 3 4 5 6 એન્ડ 7 જોબ્સ નો છે દાખલો, બરાબર છે. મશીન એની વેલ્યુ છે 12 6
पांच अग्यार पांच सात अने छ मशीन बी नी वेल्यू छे सात आठ नौ चार सात अने सॉरी हाँ आठ अने त्रण छे मशीन सी नी छे तो त्रण पची छे चार एक पांच बे त्रण ने चार तो दिस इज द असाइनमेंट जो छे फ्रॉम होम તમારે શું ફાઇન્ડ કરવાનું છે એ પણ હું તમને આગળ લખી દઉં છું જસ્ટ કંટ્રોલ સી વોટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ તો જસ્ટ ડિલીટ ઇટ જસ્ટ ડિલીટ ઇટ ડિલીટ ઇટ એન્ડ ડિલીટ આઇડલ ટાઈમ પર મશીન એ ક્વેશ્ચન માર્ક છે એન્ડ टोटल एलएफ टाइम फाइंड करवानो छे देन आपलो करवानो छे एनी अंदर तमे समझी शको छो ए मुजब के दाखला नी अंदर कंट्रोल वी मतलब कि आप पेस्ट करू छो क्वेश्चन मार्क से तुम्हारे फाइंड आउट करवानो छे ओके तो कोई पण प्रकारनो डाउट होय तो तमे मने पूछी शको छो ओके थैंक यू वेरी मच